હેલો બાળકો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? હું ને ગાંધી નીતા ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એ થી ઈના સ્પેલિંગ, ઉચ્ચારને અર્થ લેશું. આપણે પહેલી અને બીજી એબીસીડી તો શીખી ગયા, પછી 1 થી 10 ના સ્પેલિંગ પણ શીખા. હવે એબીસીડીમાંથી એ થી 1, 2, 3, 4, 5 અત્યારે સ્પેલિંગ શીખું છું. એમાં તમારે સાવ ઇઝી સ્પેલિંગ છે, કાંઈ બહુ અઘરું છે નહીં. જો આ રીતે તમારે એ એન આવશે, એ એન એ એન ટી, એન્ટ એટલે કીડી. આ રીતે તમારે સ્પેલિંગ લખવાનો, એનો ઉચ્ચાર અને અર્થ આ રીતે. આપણે જેમ કે રીતે આમાં લખ્યું હતું, આપણે ઓલામાં 1 થી 10 ના સ્પેલિંગમાં સ્પેલિંગ, ઉચ્ચાર અને સાથે સાથે અર્થ એ પણ લખતું જવાનું. એટલે એ એન ટી, એન્ટ એટલે કીડી. પછી તમે બેટ થી રમો છો, બી એ ટી બેટ એટલે બેટ, સી એ ટી કેટ એટલે બિલાડી, ડી ઓ જી ડોગ એટલે કૂતરો, ઈ વાય ઈ આઈ એટલે આંખ. આ 5 સ્પેલિંગ તમારે સરખા પાકા કરવાના છે, લખવાના છે અને બોલવાના છે. સાવ ઈઝી છે. પહેલી અને બીજી એબીસીડી લખવાની છે. એ પહેલો અક્ષર બધા ઓલા સ્પેલિંગમાં કેપિટલ, પહેલી એબીસીડીનો હશે. બીજા 2 અક્ષર છે એ બધામાં તમારે કઈ રીતે આવશે જોવો, બીજી એબીસીડીના અક્ષર આવશે. એટલે તમારે જો આ એ લખેલો હોય અને એન નો લખેલો હોય અને ટી લખેલો હોય તો શું આવે તમને એ ખબર હોય છે કે વચ્ચે એન આવે. એ રીતે એન ટી, એન્ટ એટલે કીડી, બી એ ટી બેટ એટલે બેટ, સી એ ટી કેટ એટલે બિલાડી, ડી ઓ જી ડોગ એટલે કૂતરો, ઈ વાય ઈ આઈ એટલે આંખ. આ રીતે બાળકો તમારે ફોર લાઈનમાં એ થી ઈ સુધીના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ લખવાના છે. થેન્ક યુ બાળકો.